પાલનપુર ખાતે માર્બુદા દેવીના પ્રાગટ્ય દિવસને લઈ સમગ્ર બનાસકાંઠા આંજણા ચૌધરી સમાજના ભાઈઓ બહેનો દ્વારા માતાજીના મંદિરે હવન કરી પારંપરિક વસ્ત્રોમાં ગરબે ઘૂમી પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ માતાજીના પ્રાગટ્ય દિવસને સેવા દિવસ તરીકે ઉજવી અને રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. માર્બુદાના પ્રાગટ્ય દિવસને લઈને બનાસકાંઠા આંજણા ચૌધરી સમાજના ભાઈઓ બહેનો વડીલો દ્વારા આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાલનપુર આદર્શ સંકુલ ખાતે 1995માં વૈશાખ સુદ 11 દિવસે માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. તે દિવસથી લઈને આજ સુધી પાલનપુર ખાતે અર્બુદા માતાજીના મંદિરે પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે માર્બુદા માતાજીના મંદિરે સમાજના લોકો દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ બહેનો દ્વારા પારંપરિક વસ્ત્રોમાં તેમજ પૌરાણિક વાજિંત્રો ઢોલ નગારા અને શરણાઈ વગાડી ગરબે ઘૂમી માતાજીની આરાધના પણ કરવામાં આવી હતી. માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ દર્શન માટે પહોંચ્યા હતા અને લોકોને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ બહેનોનું કહેવું છે કે માતાજીના પ્રાગટ્ય દિવસે અમને ખૂબ ખુશી છે. આજના દિવસે અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે દરેક લોકોને સુખ શાંતિ અર્પે, તેમજ સમગ્ર દેશમાં લોકો સુખ શાંતિથી રહે તેવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ. આજે આ વૈશાખી 11 દિવસે અર્બુદા માતાના પ્રાગટ્ય પ્રસંગે હું માતાજીના દર્શન કરવા આવી છું. સર્વે સમાજના લોકો મને મળ્યા છે, અહીંયા મને આનંદની લાગણી અનુભવાય છે અને તમારા માધ્યમ થકી હું આભાર માનવા માગું છું બનાસવાસીઓનો કે આ લોકસભાની ચૂંટણીમાં જે બનાસવાસીઓએ મને જે સાથ સહકાર અને અપાર સમર્થન આપ્યું છે એ બદલ તમામ પ્રજાજનો, મતદારો, સર્વ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારી જોડે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સર્વોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને તમે જે રીતે જોયું છે કે જે બનાસનું જે ઊંચું મતદાન થયું છે 69.62%, એનાથી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે બનાસ વતી ભારતીય જનતા પાર્ટીનો અમે ભવ્ય વિજય મેળવીશું. આભાર. મેં માતાજી જોડે સર્વે બનાસવાસીઓનું ભલું થાય એવી પ્રાર્થના કરી છે. જય અર્બુદા. વિક્રમ સંવત 2051 રોજ વૈશાખ સુદ 11 ગુરુવારના રોજ તારીખ 11/5/1995 જ્યારે માં અર્બુદાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એ નિમિત્તે અહીંયા દર વર્ષે વૈશાખ સુદ 11 દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. એ નિમિત્તે આજે 11 શુભ દિવસે, પવિત્ર દિવસે સમાજના બોળી સંખ્યામાં ભાઈઓ બહેનો એકત્ર થયા છીએ ત્યારે આજે અમે બહુ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. આજના પ્રસંગે સમગ્ર સમાજના ભાઈઓ અને બહેનો અમારા પોતાના પારંપરિક વેશભૂષામાં હાજર રહ્યા છે. રહીને અમે બધાએ સૌપ્રથમ તો બધા માતાજીના હવનની અંદર દર્શન કર્યા, માતાજીની કૃપા માટે દરેકે એમના ચરણે વંદન કર્યા. સાથે સાથે અમારી બહેનોમાં એટલા બધી આનંદની લાગણી છે કે તેઓ આજે ગરબા ગાઈને પણ માતાજીને હર્ષ અને આનંદ અને પ્રગટ કરી રહ્યા છે. સાથે સાથે અમારી સંસ્કૃતિ, અમારી પ્રાચીનતા પણ અમે જાળવી રાખી છે. દેશી ઢોલના તાલે અને અમારા ટ્રેડિશનલ ડ્રેસની અંદર અમે બધા આજે હાજર રહી અને માતાજીના ગુણ ગાઈએ છીએ, જેના કારણે આજે અમારી આસ્થા મજબૂત બની છે. સાથે સાથે અમારી સંસ્કૃતિ માટે પણ અમને આજે ગૌરવ અનુભવી રહ્યા છીએ અને હંમેશા આહવાન અમે અમે બધા સાથે રહીએ અને માતાજીના ચરણોમાં હંમેશા નમી અને હંમેશા માતાજીનું આહવાન કરતા રહીએ અને સમાજને મજબૂત બનાવીએ અને દેશની અંદર અમે અમારી એક સારી એવી અમારી ભૂમિકા પૂરી કરીએ અને દેશ સેવા કરીએ એવી અમે. માર્બુદા માતાજીનો પ્રાગટ્ય દિવસ આજે ઉજવાયો હતો, જેમાં 10,000થી વધુ લોકો આ ઉજવણીમાં પહોંચ્યા હતા. બનાસકાંઠાના ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી અને માતાજીના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. માતાજીનો પ્રાગટ્ય દિવસ સેવા દિવસ તરીકે ઉજવાય તે માટે સમાજના યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ તેમજ યુવાનોએ રક્તદાન કર્યું હતું. સમાજના યુવાનોનું કહેવું છે કે માતાજીના આ પ્રાગટ્ય દિવસને એક સેવા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ અને રક્તદાન કરીને અનેક લોકોની જિંદગી બચી શકે તે માટે આજના દિવસે અમે આ કામ કરીએ છીએ. માર્બુદા માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં હજારો લોકો પાલનપુર અર્બુદા માતાજીના મંદિરે હવનના દર્શન માટે પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જય અર્બુદા. અર્બુદા મહોત્સવમાં હજારો સંખ્યામાં લોકો બ્લડ માટે ઉમટી પડ્યા છે. બહેનો પણ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરે છે. 1,000 ઉપર કદાચ બોટલોનો સંગ્રહ થઈ શકશે અને લોકો બહુ હર્ષ ઉલ્લાસથી માતાજીના આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. જય અર્બુદા માતા. વૈશાખ સુદ 11 એટલે મા અર્બુદાનો પાટોત્સવ.
અને એ નિમિત્તે આજે સર્વ સમાજના ભાઈઓ બહેનો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ. આપ જોઈ શકો છો કે 55 વર્ષના બેન, 70 વર્ષના વડીલે પણ રક્તદાન કર્યું છે અને 20 વર્ષના યુવાનોએ રક્તદાન કર્યું છે. એટલે ખૂબ સારો મેસેજ આજે, અને આ રક્ત એ પાલનપુરની હોસ્પિટલોમાં જરૂરિયાતમંદોના ઉપયોગમાં આવશે. એ સિવાય અહીંયા યજ્ઞ આપણા માતાઓ બહેનો માટે, આપણા પૌરાણિક જે વાજિંત્રો હતા, ઢોલ, નગારા, શરણાઈ, એના આધારે ગરબાનું આયોજન છે, ભોજન પ્રસાદ છે. એટલે ખૂબ સારો ભક્તિમય માહોલમાં આજે અહીંયા આ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. હાલ તમે જોઈ શકો છો, પૂછશો તો તમને ખ્યાલ આવશે કે 200થી ઉપર હજી રક્તદાન કેમ્પ ચાલુ છે અને અમારો જે ટાર્ગેટ હતો એના કરતાં વધારે, 200થી વધારે બોટલ રક્ત એકત્રિત થઈ ગયું છે અને સ્વૈચ્છિક માતાઓ બહેનો ભાઈઓ યુવાનો સૌ રક્તદાન કરવા આવી રહ્યા છે.